અંકલેશ્વરના ગોલ્ડન બ્રિજ પાસેથી ભરૂચ એલસીબી પોલીસે કારમાંથી વિદેશી શરાબના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી રૂપિયા 14,27,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાપ્ત માહિતી પ્રમાણે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી હતી। તે દરમિયાન વિદેશી શરાબ અંગેની મળેલી બાતમીના આધારે અંકલેશ્વર ગોલ્ડન બ્રિજ પાસે તેઓએ વોચ ગોઠવી હતી। દરમિયાન એક કાર આવતા તેને રોકી કારની તલાશી લેતા વિદેશી શરાબનો મોટો જથ્થો મળી આવ્યો હતો। એલસીબી પોલીસે મૂળ રાજસ્થાનના અને હાલ સુરતના કિમ કુરસર રોડ પર ગુજરાત રેસીડેન્સીમાં રહેતા કાર ચાલક રાજેન્દ્ર કુમાર હીરાભાઈ મિસ્ત્રીની અટકાયત કરી। રૂપિયા 4,22,000 ઉપરાંતના વિદેશી શરાબની 2,702 નંગ બોટલ, મોબાઈલ અને 10 લાખની કાર મળી કુલ રૂપિયા 14,27,900નો મુદ્દામાલ કબજે કરી તેને વિરુદ્ધ અંકલેશ્વર શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ધર્મેન્દ્ર પ્રસાદ સાથે વાસુ પરમાર, લાઈવ ગુજરાત ન્યૂઝ, અંકલેશ્વર।